ફ્રેન્ડ્સ કેમ છો? ભઈ આપણે ગુજરાતીઓ ખાવાના કેટલા શોખીન છે અને આપણને તો બધા જ સ્વાદ ભાવે, પણ હા આપણી રૂટિન વાનગીઓમાં ચોક્કસથી ગળપણ વધારે હોય છે નહીં? ના 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 અદિતિ, અમાર સૌરાષ્ટ્રની વાનગીઓમાં તો ગળપણ, ખટાશ, ખારો, તીખો બધો જ એકદમ ટેસ્ટ બેલેન્સ હોય છે. હા હા હા, સૌરાષ્ટ્રના વખાણ કરતા કરતા તમે આવી ગયા બાકી. અરે આમ તો તમે સાચું કીધું કે સૌરાષ્ટ્રની વાનગીઓમાં ગળપણ વધારે હોય છે એવું જરૂરી નથી, કારણ કે સૌરાષ્ટ્રના લોકો જેટલા મીઠા હોય છે ને કે વાનગીઓમાં ગળપણ ના હોય ને તો ચાલે. મને જોઈને તો નથી કહેતી ને? અરે બિલકુલ, તમને જોઈને તો કહું છું, સૌરાષ્ટ્રના લોકો નમણાય હોય અને વાણીએ મીઠાય હોય. સાવ સાચી વાત છે. હવે દર્શકોને થતું હશે કે સૌરાષ્ટ્ર કેમ થઈ રહ્યું છે અત્યારે, તો તમે જણાવી દેશો કે આજે આપણે સૌરાષ્ટ્રની વાત કેમ કરી રહ્યા છીએ? આજે તો હું આપણું ભાણું બનાવવાની છું, મારું ભાણું બનાવવાની છું અને સૌરાષ્ટ્રનું ભાણું બનાવવાની છું. અચ્છા, તો તમે દર્શક મિત્રોને અને મને સૌરાષ્ટ્રની સફરે લઈ જવાના છો, રાઈટ? ચોક્કસથી. તો ફ્રેન્ડ્સ, આજે તો વાનગીઓ શીખવાની મજા પડવાની છે. કુકિંગ એક્સપર્ટ જેનિસ પરમાર આપણને લઈ જવાના છે સૌરાષ્ટ્રની સફરે. તો શરૂ કરી દઈએ તમારો ફેવરિટ પ્રોગ્રામ સેસા ઓઇલ રસોઈ શો, પાવર્ડ બાય ફોર્ચ્યુન રાઈસ બ્રાન્ડ હેલ્થ. જૈનિશ પરમાર, જેઓ સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે અને તેઓ આપણને શીખવવાના છે સૌરાષ્ટ્રની ફેમસ એવી અવનવી વાનગીઓ. તો શીખવાની મજા આવશે ને? તો ચાલો જાણી લઈએ કે પહેલી વાનગીમાં તેઓ શું બનાવવાના છે. જૈનિશબેન, સૌરાષ્ટ્રની તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ તો અનોખો છે. આ સાથે તેને સંત અને શુરાઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સૌરાષ્ટ્રના લોકો, તેમની રહેણી કરણી, તેમની વાણી, ત્યાંની ખાણી પીણી અને સૌથી વધારે વખણાય તો ત્યાંનો આતિથ્ય સત્કાર. ખરેખર સૌરાષ્ટ્રના લોકો મહેમાન ગતિમાં ખૂબ જ માને છે અને બહુ માયાળું કહેવાય. એ લોકો તમને ગમે ત્યારે મળે, દુનિયાના કોઈ પણ પટમાં તમે જાઓ તો કાઠિયાવાડી અથવા તો સૌરાષ્ટ્રના માણસો જે છે એ તમને દેખાય જ આવે. ઓકે, થઈ જાય મળતા આવડા એકદમ. અચ્છા, તમે તો સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો એટલે આજે તમને વાનગીઓ શીખવવાની પણ એટલી જ મજા આવશે. ખરેખર અદિતિ, આજે મને ખૂબ જ મજા આવવાની છે, કેમ કે આજે મારા વતનને રિપ્રેઝન્ટ કરવાની. યસ, શું બનાવશો પહેલી વાનગીમાં? આજની જે વાનગી છે એ છે ખજૂર મરચાના ભજીયા અને રાજકોટની ચટણી. વાહ વાહ, મજા આવી જશે. આમ નામ સાંભળતા બધા જ મોમાં પાણી છૂટી રહ્યું છે. યસ, ખજૂરના ભજીયા મેં ખાધેલા છે અને મરચાના ભજીયા ખાધેલા છે. આ બંનેને કમ્બાઈન કરવાના છે આજે આપણે. કમ્બાઈન ટેસ્ટ કેવો લાગતો હોય છે? જે સ્ટફિંગ જે છે એ ખજૂરનું થતું હોય છે, ખજૂરની સાથે બધા મસાલા કરીને, પણ અમેઝિંગ છે. અચ્છા, ભજીયા માટે પણ સૌરાષ્ટ્ર વખણાતું હોય છે. કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? ખજૂર અને મરચા તો હશે જ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં ચણાનો લોટ છે, મરચા છે, ગાંઠિયા છે, સિંગ છે, લીલા મરચા છે, ખજૂર છે, અજમો, હિંગ, લીંબુના ફૂલ, હળદર, મરચું, ધાણાજીરું, આમચૂર અને ખાવાનો સોડા છે. ઓકે, આપણી ટ્રેડિશનલ વાનગી બનાવવા જઈ રહ્યા છો તમે. હા, શીખવી દો કઈ રીતે બને છે. ચોક્કસથી. સૌથી પહેલાં તો આપણે રાજકોટની ચટણી બનાવીશું. ઓકે, ખૂબ જ ફેમસ છે અને દેશ વિદેશમાં એ મોકલાતી પણ હોય છે. અને આની મજા એ છે કે આ ચટણી તમે સ્ટોર પણ કરી શકો છો. ઓકે, 10-15 દિવસ સુધી તમે એને ફ્રીઝમાં રાખો તો મન થાય ત્યારે કોઈ પણ ફરસાણ સાથે, ખાખરા સાથે, ભાખરી સાથે તમે ગમે તે રીતે એને ખાઈ શકો છો. અને આ ચટણી સ્પેશિયલી રાજકોટનો જે ચેવડો ખૂબ જ ફેમસ છે એની સાથે સર્વ થતી હોય છે. અચ્છા, એકદમ ખાટી ખાટી ને તીખી તીખી હોય છે. સિંગદાણા લેવાના છે, પલાળીને રાખ્યા છે. અચ્છા, 1 કપ જેટલા છે. લીલા મરચા લઈશું, એ પણ બારોબાર, બરાબર 5-6 નંગ. અને મરચા એકદમ તીખા લેવાના, એની મજા જ આજે ચટણીની જે છે એ તીખી અને ચટપટી હોવી જોઈએ. રાઈટ. સાથે લઈશું મીઠું, 1 ટીસ્પૂન જેટલું. થોડી સોલ્ટનું પ્રપોર્શન પણ સેજ આગળ પડતું જ રાખવાનું. અચ્છા, લીંબુના ફૂલ છે એ 1/2 ટીસ્પૂન જેટલા અને પિંચ જેટલી હળદર. ઓકે,
હવે આને ચર્ન કરીશું. આ ચટણીને બહુ વધારે નહીં પીસવાની, સેજ એનું જે ટેક્સચર જે છે એ રફ રહેવું જોઈએ. ઓકે. એનો જે કલર જે છે એ થોડો પોપટી આવશે, પોપટી કલર જે કે એવો આવશે. અચ્છા. અને આ ચટણીને તમે મન થાય ત્યારે આમાં તમે પાણી ઉમેરી અને એને લિક્વિડ કરી શકો છો. અચ્છા, ઓકે. બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. ફ્રીઝરમાં રાખીએ છીએ આને? એમને રેફ્રિજરેટરમાં પણ રહેશે અને ડીપ ફ્રીઝ કરવાની જરૂર નથી. ઓકે. એક ચમચી જેટલું તેલ મિક્સ કરીએ છે, એનાથી લસ્ટર બહુ સરસ આવી જશે. ઓકે. મિક્સ તમે ચર્ન કરતી વખતે પણ જો થોડુંક તેલ ઉમેરવું હોય તો એ રીતે પણ નાખી શકાય. ફાઇન. તો રાજકોટની ચટણી તૈયાર છે. ઓકે. હવે આપણે ભજીયાનું ખીરું બનાવીશું. ચણાનો લોટ લઈશું 1.5 કપ જેટલો. અચ્છા. મીઠું 1/2 ટીસ્પૂન જેટલું. અજમો 1/4 ટીસ્પૂન. રાઈટ. લાલ મરચું 1 ટીસ્પૂન. સ્લાઇટ હળદર અને ધાણા જીરું. જે રેગ્યુલર ભજીયાનું ખીરું બનતું હોય એ જ રીતે. અને પિંચ ઓફ સોડા. પાણીથી ખીરું તૈયાર કરી લઈએ. ઓકે. આ ખીરું તૈયાર છે. હવે મરચામાં ભરવાનું સ્ટફિંગ કરીશું તૈયાર. ખજૂર લઈશું, 4-5 ખજૂરને સેજ માઇક્રો કરી અને એને સોફ્ટ કરી લીધી છે. અચ્છા. હવે એની અંદર ગાંઠિયાનો ભૂકો છે એ ઉમેરીશું. ઓકે. 4-5 ચમચી જેટલો. સૌરાષ્ટ્રમાં ગાંઠિયાનો ઉપયોગ શાક નાનીના સ્ટફિંગમાં અને એમાં પણ કરવામાં બહુ સારા એવા પ્રમાણમાં ઉપયોગ થાય. હવે આમચૂર લઈશું. અચ્છા. આમચૂર ના હોય તો સેજ લીંબુ કે એવી કોઈ પણ ખટાસ તમે લઈ શકો છો, પણ આમચૂર બહુ સરસ લાગે છે. 1 ટીસ્પૂન જેટલું. મીઠું. ગાંઠિયા છે એટલે એ રીતે બેલેન્સ કરીને નાખીશું. બરાબર. લાલ મરચું, પિંચ હળદર, ધાણા જીરું. ધાણા જીરું થોડુંક આગળ પડતું લેવાનું. અચ્છા. અને ચપટી જેટલી હિંગ. બધું મિક્સ કરી લઈએ. અચ્છા. હવે સ્ટફિંગ કરીશું. કયા મરચા લઈએ છીએ આમાં? આ લાંબા મરચા લેવાના. અચ્છા. ઓછી તીખાસ વાળા છે? ઓછી તીખાસ વાળા. વઢવાણી મરચામાં પણ આ સ્ટફિંગ કરીને કરી શકાય. ઓકે. મરચા ભરાઈ ગયા છે. હવે ગરમા ગરમ ભજીયા ઉતારીએ. ચોક્કસ. તેલ ગરમ થઈ ગયું છે. હા. 1 ચમચી જેટલું ખીરામાં ઉમેરી દેવાનું, એનાથી ભજી એકદમ સરસ સોફ્ટ થશે. અચ્છા. અત્યારે તો આપણે મરચામાં સ્ટફિંગ કર્યું છે. એક મારા ફેવરિટ ભજીયા જે છે એ છે લસણિયા બટેટાના ભજીયા. હા. નાની નાની બટેટીમાં એક કાપો મૂકી એમાં લસણિયો મસાલો નાખ ભરવાનો અને પછી એના ભજીયા બનાવો તો બહુ જ મજા આવે છે. બહુ જબરદસ્ત લાગતા હોય છે. એકદમ સ્પાઈસી. એકદમ સ્પાઈસી લાગે. હવે મરચા ડીપ કરીએ. એનું જે કોટિંગ જે છે એ બહુ વધારે નહીં કરી દેવાનું. અચ્છા. થોડું ડ્રેઈન કરીને પછી નાખવાના. કેવા તળીએ છે આને? એનું ઉપરનું પડ ક્રિસ્પી થાય એટલું ફ્રાય કરવાનું છે. ઓકે. અને ફ્લેમ આવી રીતે મીડિયમ જ રાખીએ છીએ? મીડિયમ ફ્લેમ.
થઈ ગયા છે. હા આહા મસ્ત સુગંધ આવી રહી છે. સોડા નાખવાથી પણ એનું પડ જે છે એકદમ સરસ ક્રિસ્પી થશે. હા અને બિલકુલ ઓઈલી નથી લાગતા. ના ઓઈલી નહીં થાય. સર્વ કરીએ. ચોક્કસ. ગરમા ગરમ મરચાના ભજીયા છે, રાજકોટની ચટણી છે અને ગળી ચટણી પણ છે. ચલ મજા કરીએ. ચોક્કસ લાવો તૂટી પડીએ. ખજૂર મરચાના ભજીયા અને રાજકોટની ચટણી બનાવવા માટે જોઈશે. રાજકોટની ચટણી બનાવવા માટે પલાળેલા સિંગદાણા 1 કપ, લીલા મરચાં 5-6 નંગ, મીઠું 1 ટીસ્પૂન, લીંબુના ફૂલ 1/2 ટીસ્પૂન, હળદર, ચપટી, તેલ 1 ટીસ્પૂન. ખીરું બનાવવા માટે ચણાનો લોટ 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, અજમો 1/4 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, હળદર, ચપટી, ધાણા જીરું 1/2 ટીસ્પૂન, ખાવાનો સોડા, ચપટી, પાણી જરૂર મુજબ. સ્ટફિંગ બનાવવા માટે માઇક્રો કરેલી ખજૂર 4-5 નંગ, ગાંઠિયાનો ભૂકો 4-5 ટીસ્પૂન, આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, હળદર, ચપટી, ધાણા જીરું 1/2 ટીસ્પૂન, હિંગ, ચપટી, કાપા પાડેલા મરચાં 10-12 નંગ. ખજૂર મરચાના ભજીયા અને રાજકોટની ચટણી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ રાજકોટની ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં પલાળેલા સિંગદાણા, લીલા મરચાં, મીઠું, લીંબુના ફૂલ અને હળદર લઈ ક્રશ કરી દો. તેને બાઉલમાં કાઢી તેલ ઉમેરી મિક્સ કરી દો. હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, અજમો, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ખાવાનો સોડા અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરી દો. હવે સ્ટફિંગ બનાવવા માટે માઇક્રો કરેલી ખજૂર, ગાંઠિયાનો ભૂકો, આમચૂર પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને હિંગ લઈ મિક્સ કરી દો. હવે સ્ટફિંગને કાપા પાડેલા મરચાંમાં ભરી દો. ત્યારબાદ ખીરામાં ગરમ તેલ એડ કરી મિક્સ કરી દો અને ભરેલા મરચાંને ડીપ કરી ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી દો. હવે ભજીયાને સર્વિંગ પ્લેટમાં લઈ રાજકોટની ચટણી અને ગળી ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે ખજૂર મરચાના ભજીયા અને રાજકોટની ચટણી. બે સૌરાષ્ટ્રની સ્વાદિષ્ટ સફરે આપણે ઉપડ્યા છીએ, તો જોઈ લઈએ કે સેકન્ડ રેસિપીમાં શું બને છે. જનીશબેન, સૌરાષ્ટ્રની એક વધુ વેરાયટી તમારે શીખવવાની છે, શું બનશે હવે? આપણે બનાવીશું આખી ડુંગળી અને વણેલા ગાંઠિયાનું શાક. આહા, શું વાત છે. ગાંઠિયા એટલે તો સૌરાષ્ટ્રની ઓળખ ગણાય. હા, આમ તો ગાંઠિયા દરેક જગ્યાએ ખવાતા હોય છે, આખા ભારતમાં, ભારતની બહાર બધે જ. પણ સૌરાષ્ટ્ર અને ગાંઠિયાનું જે ગઠબંધન છે ને, એવું અનોખું છે. ખરેખર સાચી વાત છે અદિતિ. સૌરાષ્ટ્ર સૂકો પ્રદેશ છે અને નદીઓ ઘણી છે, પણ પાણી વહી જાય છે અને હવે પાણી મળી રહે છે. પણ પહેલાં લીલોતરી અને શાકભાજી જે છે એ અમુક સિઝન પૂરતું જ મળતું હતું અને એટલે જ બધા શાકમાં અને એમાં ગાંઠિયા છે, કડી છે, સેવ છે, એ બધાનો ઉપયોગ વધારે જોવા મળે. હા, સાચી વાત છે. હવામાનની અસર ખાણીપીણી પર પણ પડવાની જ. હા હા, તો આજે તમે બનાવવાના છો ગાંઠિયાની સાથે ડુંગળીનું શાક. હા, વાહ વાહ, સરસ કોમ્બિનેશન લાગતું છે. બહુ ફાઇન લાગે છે આ શાક. અને અમારે ત્યાં વર્ષોથી આ શાક બને. હા, ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં આખી ડુંગળી છે, ટામેટા છે, વણેલા ગાંઠિયા છે, લીલા મરચા, ગોળ, કોથમીર અને બધા મસાલા છે. બનાવવામાં ખૂબ જ સરળ હશે ને? બહુ સિમ્પલ છે, પણ ટેસ્ટ વાઇઝ ઇટ ઇઝ એક્સેલન્ટ. ઓકે, શીખવી દો. શ્યોરલી. સૌથી પહેલા તેલ લઈશું.
4 to 5 ટેબલસ્પૂન. આખી ડુંગળી છે એમાં કાપા પાડી દીધા છે, અને જો સીઝન હોય અને એકદમ નાની ડુંગળી મળે તો એ તો બહુ જ સરસ લાગે છે. એને ફ્રાય કરવાની ફૂલ ફ્લેમ ઉપર એકદમ ગુલાબી થાય ત્યાં સુધી. ઓકે, ડુંગળી સેજ આવી રીતે બ્રાઉન થાય પછી એને સાઈડમાં કરી અને એક બાજુ આપણે ગ્રેવી સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, એક જ પેનમાં બધું જ કરી નાખવાનું. અચ્છા, જીરું લઈશું 1/2 ટીસ્પૂન જેટલું, હિંગ લઈશું 1/4 ટીસ્પૂન, આદુ મરચા અને લસણની પેસ્ટ છે એ 1 ટીસ્પૂન, ડુંગળી થોડીક છૂટી પડે તો પણ એ સરસ લાગશે. ઓકે, હા, ટામેટા છે એ છીણી લીધા છે, 2 નંગ ટામેટા છે એ ઉમેરીશું. હવે મસાલો કરી ગેસ એકદમ ધીમો કરી દઈએ. ઓકે, સોલ્ટ ટુ ટેસ્ટ 1/2 ટીસ્પૂન જેટલું, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું થોડુંક આગળ પડતું 2 ટેબલસ્પૂન, અને તજ લવિંગ અને બાદિયાનો પાવડર છે એ લઈશું. આ શાકમાં એની જે ફ્લેવર જે છે એકદમ પ્રોમિનેન્ટ રહેશે. રાઈટ, 1/2 ટીસ્પૂન જેટલું લઈએ છે લાલ મરચું, અરાઉન્ડ કેટલું હશે 1 ટેબલસ્પૂન. ઓકે, હજી આને મસાલાને પણ થોડુંક સાંકળી લેવાનો. અચ્છા, હવે મસાલો થોડોક સંકળાઈ જાય પછી એમાં આપણે પાણી ઉમેરીશું. અચ્છા, 1/4 કપ જેટલું. ઓકે, આ રસાવાળું શાક થશે, મીડિયમ થીક ગ્રેવી થશે. અચ્છા, હા હા, ગાંઠિયાનો ઉપયોગ આવશે એટલે રસો શોષાઈ પણ જશે. સેજ ચપટી જેટલો ગોળ નાખીશું. અચ્છા, એનાથી મીઠાશ બહુ સરસ આવશે શાકમાં. ઓકે, બહુ વધારે પ્રમાણ નથી રાખતા, જસ્ટ ચપટી. ના ના, સેજ. હા, અને આમાં મારી રીતે હું થોડોક ચેન્જ કરું છું. હા, એ છે ટોમેટો કેચઅપ થોડોક એડ કરું છું. અચ્છા, સિમ્પલ છે કે કોઈ ફ્લેવર વાળો? ના, રેગ્યુલર ટોમેટો કેચઅપ 1 ટેબલસ્પૂન જેટલો જ એડ કરવાનો છે. ઓકે, હવે 2 મિનિટ માટે ડુંગળીને થોડી કૂક થાય ત્યાં સુધી રહેવા દઈશું. હવે વણેલા ગાંઠિયા છે, મરીવાળા છે એ ઉમેરીશું. અચ્છા, આ સૌરાષ્ટ્રની સ્પેશિયાલિટી છે અને હવે તો બધી જ જગ્યાએ મળતા હોય છે. બિલકુલ, એ ઉમેરીશું. આમાં થોડો ભૂકો કરી દઈએ 1-2 ગાંઠિયાનો, એનાથી એનો જે રસો છે એ બહુ સરસ થાય. સાચી વાત. બીજા એમને મેં જ ઉમેરી દઈશું. કેટલા હશે? લગભગ 100 ગ્રામ જેટલા. ગેસ ઓફ કરી દે. ઓકે, રેડી થઈ ગયું. શાક બધા ખૂબ જ ક્વિક અને ઇન્સ્ટન્ટ હોય છે. હા, સૌથી છેલ્લે લીલા મરચા ઉમેરી દઈશું. ઓ, અને કોથમીર જાજી બધી. જાજી બધી, યસ. અગેઇન મિક્સ કરી લઈશું. બસ આ જોઈને જ મોઢામાં પાણી આવે છે. સિરિયસલી, હવે સરસ મજાનું શાક પીરસીએ. ચોક્કસ.
હવે સર્વ કરીએ. જમતી વખતે જ ગાંઠિયા એડ કરવામાં આવે છે આમાં? હા. એટલું બધું ચટપટું છે કે તમને જોઈને જેમ થાય કે ખાઈ લઈએ. હા. આજે તો તમે ખીચડી કે ભાખરી લાવ્યા ને હોય સાથે, અમને એમને પણ ચાલશે, એટલું ટેસ્ટી લાગી રહ્યું છે મને તો. ઇટ્સ ઓલ યોર્સ. ઓ, તો તૈયાર છે આખી ડુંગળી અને વણેલા ગાંઠિયાનું શાક. ઓકે. આખી ડુંગળી અને વણેલા ગાંઠિયાનું શાક બનાવવા માટે જોઈશે મરીવાળા વણેલા ગાંઠિયા 100 ગ્રામ, તેલ 4-5 ટેબલ સ્પૂન, કાપા પાડેલી ડુંગળી 7-8 નંગ, જીરું 1/2 ટીસ્પૂન, હિંગ 1/4 ટીસ્પૂન, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, છણેલા ટામેટાં 2 નંગ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 2 ટેબલ સ્પૂન, તજ લવિંગ બાદિયાનો પાવડર 1/2 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટેબલ સ્પૂન, પાણી જરૂર મુજબ, ગોળ ચપટી, કેચઅપ 1 ટેબલ સ્પૂન, લીલા મરચાં 2 ટેબલ સ્પૂન, કોથમીર 2 ટેબલ સ્પૂન. ગાર્નિશ કરવા માટે ડુંગળી. આખી ડુંગળી અને વણેલા ગાંઠિયાનું શાક બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં તેલ અને કાપા પાડેલી ડુંગળી લઈ સાંતળી દો. ત્યારબાદ સાઈડમાં જીરું, હિંગ, આદુ મરચાં, લસણની પેસ્ટ અને છણેલા ટામેટાં ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, તજ લવિંગ બાદિયાનો પાવડર, લાલ મરચું પાવડર ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં પાણી, ગોળ અને ટોમેટો કેચઅપ ઉમેરી 2 મિનિટ ચડવા દો. ત્યારબાદ તેમાં મરીવાળા વણેલા ગાંઠિયા મિક્સ કરી છેલ્લે લીલા મરચાં અને કોથમીર ઉમેરી મિક્સ કરી દો. હવે શાકને સર્વિંગ પ્લેટમાં લઈ ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે આખી ડુંગળી અને વણેલા ગાંઠિયાનું શાક. મિત્રો, સૌરાષ્ટ્રની સફર ચાલી રહી છે અને આપણે લિજ્જતદાર વાનગીઓના સ્વાદ માણી રહ્યા છીએ. તો જોઈએ કે નેક્સ્ટ રેસિપીમાં શું બને છે. જનીશબેન, હવે પછીની વાનગીમાં શું છે? હવે આપણે બનાવીશું મેથીના રોટલા અને વઘારેલું દહીં. વાહ વાહ, આ તો ચૂલે બનાવવા પડે. અત્યારે આપણે રેગ્યુલર જે આપણા કિચનમાં હોય એ સ્ટાઇલથી બનાવીશું. ઓકે, જણાવી દો ઇન્ગ્રેડિયન્ટ્સ ક્યાં ક્યાં છે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં બાજરીનો લોટ છે, મેથી છે, દહીં છે, ઘી છે, રેગ્યુલર મસાલા છે અને આદુ મરચાંની પેસ્ટ છે. એકદમ ટ્રેડિશનલ વાનગી તમે શીખવા જઈ રહ્યા છો. શીખવી દો કઈ રીતે બને છે. શ્યોરલી. સૌથી પહેલા તો આપણે રોટલા બનાવીશું. ચોક્કસ. બાજરીનો લોટ લઈશું. લોટથી 2 કપ જેટલો. બરાબર. અંદાજે 2 રોટલા બનશે આટલામાંથી. હા. તાજી મેથી લઈએ છે, ચોપ કરેલી 4-5 ટેબલ સ્પૂન. આદુ મરચાંની પેસ્ટ લઈશું. જો લીલું લસણ મળતું હોય તો લીલા લસણના રોટલા પણ બહુ સરસ લાગે. મીઠું લઈશું સ્વાદ મુજબ. હવે આ મિક્સ કરી લઈએ. પાણી લઈશું. હંમેશા થોડુંક હાથમાં લઈ અને કરતા જવાનું. અચ્છા. રોટલામાં ક્યારે પાણી સૌથી વધારે શરૂઆતમાં જ નહીં નાખી દેવાનું. બરાબર. એવું કહેવાય છે કે 1 પાણીની ખીચડી અને 7 પાણીનો રોટલો. ઓ હા. એટલે એને જે મસળવાની જે પ્રોસેસ જે છે એ જેટલી વધારે થશે એટલો રોટલો કૂણો અને સરસ બનશે. હવે મસળાઈ ગયો છે. હવે આના 2 લુઆ કરી નાખવાના. ઓકે. થોડોક લોટ લઈશું. હાથ સેદ લોટ વાળો કરી અને એને ટીપી લેવાનો. અચ્છા.
રોટલાની સેજ સેજ કિનાર ફાટે અને દાબતા જવાનું. બરાબર. સૌરાષ્ટ્રમાં શિયાળામાં ઘરે ઘરે આવી રીતે સ્ત્રીઓ જ્યારે રોટલા ટીપતી હોય એ દ્રશ્ય બહુ સુંદર લાગતું હોય છે ને. હવે તવી ઉપર પાણી નાખીએ. ઓકે. રોટલો સુવડાવી દઈએ. અચ્છા. હવે આ જે પાટ છે એના ઉપર પાણી મૂકી દેવાનું, પાથરી દેવાનું છે. ઓકે. એની જે સાઇડ્સ છે એના ઉપર પણ પાણી લગાવવાનું. અચ્છા. કેમ કે રોટલો ત્યાંથી જ ફાટી જાય અને ત્યાંથી જ હવા નીકળે તો ફૂલે નહીં. હવે ફેરવીશું. હવે જે બાજુ આપણે ફેરવ્યો એ બાજુ એને સેજ કડક થવા દેવાનું. આ બાજુ લાઈટ રાખવાની, પાછળની બાજુ સેજ કડક કરવાની. ઓકે. હવે રોટલો કડક થઈ ગયો છે. હવે ગેસ ઉપર એને શેકી લઈશું. અચ્છા. સરસ ફૂલ્યો. હા. હવે સેજ ફૂલે પછી એને આવી રીતે લોડી અથવા તો તવી ઉપર લઈ અને 2 મિનિટ રહેવા દેવાનો, એટલે અંદરથી એકદમ સરસ સીજી જશે. અચ્છા. થઈ ગયો છે. રોટલો થઈ ગયો છે. હવે એની સાથે સર્વ કરવા માટે આપણે દહીં કરીશું. ઓકે. મેં અગાઉ પણ કહ્યું હતું કે ખાટું અને ગળ્યું બંનેનું કોમ્બિનેશન થતું હોય છે. હા. અને ખટાશવાળા શાક અને ગળ્યા શાક એ બંનેનું કોમ્બિનેશન પણ થાય. બરાબર. ઘી લઈશું. હા. તેલમાં પણ વઘારી શકાય. અચ્છા. થોડુંક જીરું લઈશું. ચપટી જેટલી હિંગ લઈશું. વઘારેલા દહીંમાં આમ તો ઘણા ડુંગળી પણ નાખતા હોય છે, લીલા મરચા ને એવું બધું પણ નાખીને વઘારતા હોય છે. અચ્છા. ડિપેન્ડ્સ અપોન ધ ચોઇસ. રાઈટ. આદુ મરચા છે ચોપ કરેલા, 1 ટીસ્પૂન જેટલા લઈશું. આ સ્ટેજ ઉપર લીમડો પણ નાખી શકાય જો ગમતો હોય તો. ઓકે. સૌરાષ્ટ્રનું ભાણું છે કે લસણિયા મસાલા વગર અધૂરું છે. અચ્છા. હા. લસણિયો મસાલો ઘણા બધા શાકમાં તો વપરાય પણ સાથે જમવામાં પણ વપરાતો હોય. સાઈડમાં લેતા જ હોય. સાઈડમાં લેતા હોય. અત્યારે 1 ટીસ્પૂન જેટલો લઈશું. ઓકે. લસણિયું દહીં તૈયાર કરી રહ્યા છે. હા. આની અંદર જીરું, લસણ, લાલ મરચું અને થોડુંક ધાણા જીરું એવી રીતે છે. જેમ રાજકોટની ચટણીનો ઘણો ક્રેઝ હોય છે એવી રીતે લસણની ચટણી પણ હોય છે લગભગ બધાના ઘરે. અરાઉન્ડ કેટલું લીધું આપણે? 1 ટેબલસ્પૂન જેટલું, થોડું થોડું કરીને. હવે સેજ સંતળાય. હા. પછી આની અંદર થોડુંક લાલ મરચું. 1 ટીસ્પૂન જેટલું. ઓકે. ધાણા જીરું 1 ટેબલસ્પૂન, સોલ્ટ ટુ ટેસ્ટ અને એકદમ ઓછી પિંચ જેટલી હળદર. મસાલો નાખ્યા પછી થોડો હાથ ઝડપી રાખવાનો. હા હા. અને મસાલો શેકી લેવાનો છે. બરાબર. મસાલો બળવો ના જોઈએ. બળવો ના જોઈએ. બસ આવી રીતે સેજ શેકાય પછી એમાં પંજાબી દહીં છે એ ઉમેરી દઈશું. રાઈટ. ગેસ બંધ કરી દે. ઓકે. કોથમીર લઈશું. 2-3 ટેબલસ્પૂન જેટલી. આજ દહીંની અંદર તમે થોડુંક સેવ કે ગાંઠિયા ઝીણા એ નાખો તો ગાંઠિયાનું ખાટું શાક બને અથવા તો સેવનું શાક બને. ઓકે.
વઘારેલું દહીં તૈયાર છે. ઓકે, હવે રોટલા ઉપર ઘી લગાવીશું. હા, જો રોટલો ઠંડો ખાવો હોય તો પણ એમાં ઘી ચોપડીને મૂકી દો તો સવાર સુધીમાં સરસ ઘી પી લીધું હોય તો સવારે નાસ્તામાં પણ રોટલો બહુ સરસ લાગે. હા, લોકો તો રોટલોને દૂધ લેતા હોય છે, એકદમ પૌષ્ટિક આહાર. હા, સેજ બ્રેક કરી અને એની અંદર ઘી મૂકી દેવાનું. અચ્છા, રોટલો આવો સરસ ફૂલેલો હોય તો ઘી ચોપડવાની પણ વધારે મજા આવે. એક થી બે ટેબલ સ્પૂન જેટલું અંદર મૂકીશું. આવી રીતે સેજ ફેરવી લઈએ એટલે ઘી અંદર એકદમ સરસ ઉતરી જશે. હવે સર્વ કરીએ. મસાલા દહીંનો કલર પણ સરસ લાગી રહ્યો છે. હા, ગરમા ગરમ મેથીના રોટલા ઉપર જાજુ બધું ઘી લગાવીએ અને લસણિયું દહીં અને ગોળ સર્વ કર્યું હોય તો વાહ બે વાહ, ક્યા બાત હે. હજુ મરચાઈ ઉમેરી શકો, કઢી હોય, કઈક ગરમા ગરમ શાક હોય, લસણિયું તો વધારે મજા આવે, ખૂબ જ મજા આવે. તો તૈયાર છે મેથીના રોટલા અને વઘારેલું દહીં. ઓકે, મેથીના રોટલા અને વઘારેલું દહીં બનાવવા માટે જોઈશે. રોટલો બનાવવા માટે જોઈશે બાજરીનો લોટ 2 કપ, સમારેલી મેથી 4-5 ટેબલ સ્પૂન, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. વઘારેલું દહીં બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, ઘી 1 ટેબલ સ્પૂન, જીરું 1 ટીસ્પૂન, હિંગ ચપટી, લસણીયો મસાલો 1 ટેબલ સ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ધાણા જીરું 1 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, કોથમીર 2-3 ટેબલ સ્પૂન, આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન, ઘી રોટલા પર લગાવવા માટે. સર્વ કરવા માટે ગોળ. મેથીના રોટલા અને વઘારેલું દહીં બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બોલમાં બાજરીનો લોટ લઈ તેમાં સમારેલી મેથી, આદુ મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરી મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરી દો. હવે લોટના લુવા કરી અટામણ લઈ રોટલો ટીપી દો. હવે તવા પર પાણી છાંટી રોટલાને પાણી લગાવી બંને બાજુ શેકી દો. હવે વઘારેલું દહીં બનાવવા માટે એક પેનમાં ઘી લઈ તેમાં જીરું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લસણીયો મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું, મીઠું અને હળદર ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં દહીં અને કોથમીર ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી દો. હવે રોટલાની કિનારી કટ કરી અંદર ઘી લગાવી દો. હવે રોટલાને સર્વિંગ પ્લેટમાં લઈ વઘારેલા દહીં અને ગોળ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથીના રોટલા અને વઘારેલું દહીં. ભઈ, સૌરાષ્ટ્રની સ્વાદિષ્ટ સફરને આપણે આગળ વધારીશું અને શીખીશું આજની લાસ્ટ વેરાયટી. જનીશબેન, લાસ્ટ વાનગી તમારે બનાવવાની છે, શું બનશે? આજે એકદમ બેઝિક એવી સૌરાષ્ટ્રની ગળી કઢી બનાવીશું. સૌરાષ્ટ્રની કઢીમાં કંઈક નવીનતા હોય છે? આ કઢીના વઘારમાં એક બહુ સરસ સ્પેશિયલ ટચ હોય કે એની અંદર બધા જ ખડા મસાલા, બોરિયા મરચા, તમાલપત્ર, એનો જે વઘાર જે છે એ ઇટ્સ અ સ્પેશિયાલિટી. ઓકે ફાઇન, ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવીએ. કઢી માટેના બધા જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ ખાટું દહીં, ચણાનો લોટ છે, આખા મરચા, તમાલપત્ર અને ખડા મસાલા છે, ખાંડ છે અને બધા બેઝિક મસાલા છે. ઓકે, આજની ચારે ચાર વાનગીનું આખું પ્લેટર બની શક્યું હોત ને? હા, એકદમ તમે એક મેન્યુની જેમ એને સર્વ કરી શકો એ ટાઈપનું કોમ્બિનેશન છે. રાઈટ રાઈટ, કઢી સાથે શાક, રોટલો અને ફરસાણ તો હોય જ, ભજીયા. ચાલો કઢી બનાવવાની શરૂઆત કરીએ. શ્યોરલી, દહીં લઈશું 2 કપ જેટલું, એટલું જ પાણી. અચ્છા,
કઢી જો તમે એકદમ પાતળી છાસની ને એની બનાવો તો એક રિચનેસ નહીં આવે, હા, પણ જો ભારોભાર દહીં લઈને કરશો તો એ કઢી બહુ ટેસ્ટી બનશે. હવે આની અંદર ચણાનો લોટ લઈશું, 4 ટેબલસ્પૂન. અચ્છા, બ્લેન્ડ કરી લઈએ. હવે એક પોટમાં લઈ લઈએ, ગેસ ઓન કરીએ. ઓકે, સોલ્ટ ટુ ટેસ્ટ. ગળી કઢી છે એટલે મીઠું જે હોય એ એના પ્રમાણે લેવાનું. જો ખાટી કઢી બનાવતા હોય તો એમાં મીઠાનું પ્રપોર્શન થોડુંક વધારે જાય. અચ્છા, અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું અને 5 ટેબલસ્પૂન ખાંડ. બરાબર, અને ડિપેન્ડ્સ કે ટેસ્ટ કેવો ગમે છે. સાચી વાત છે. તમારે ત્યાં લોકોને કેવી કઢી પસંદ હોય છે, ખાટી કે ગળી? ગળી કઢી અને ખાટી કઢી બંને ફેવરિટ છે. અચ્છા, ઇવન અડદની ખાટી દાળ છે એ પણ બધાને ખૂબ જ ભાવતી હોય છે. હવેની અંદર આદુ અને મરચા છે એ ઉમેરીશું. આવી રીતે આખા જ રહેવા દઈએ? હા, આખા જ રહેવા દેવાના. હવેને એક ઉભરો આવવા દેવાનો. એને ઉભરો આવવા દેવાનો, વઘાર થોડી વાર રહીને કરવાનો. કઢીને આપણે બીજા સ્ટવ ઉપર ટ્રાન્સફર કરીએ. હવે વઘાર કરીશું. ઓકે, વઘાર માટે ઘી લઈશું, 2 ટેબલસ્પૂન. રાઈટ, રાઈ લઈશું. અચ્છા, રાઈ પણ લઈએ છે? હા, 1/4 ટીસ્પૂન જેટલી. ઇવન થોડા 3-4 મેથીના દાણા હોય તો એ પણ બહુ સરસ લાગે. અચ્છા, હા. ખડા મસાલામાં તજ છે, 3-4 ટુકડા. અચ્છા, અને મરી અને લવિંગ, આખા મરી અને લવિંગ લઈશું. 3-4 લવિંગ અને 5-6 નંગ મરી. ઇવન અમુક જગ્યાએ સૌરાષ્ટ્રમાં ધાણા પણ નખાતા હોય છે, આખા ધાણા. અચ્છા, એ પણ સરસ લાગે. એની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ આવતી હશે ને? બહુ સરસ ફ્લેવર આવે. અને ઇવન એક ત્યાં લોજ છે અમારે ત્યાં મોરબીમાં, અચ્છા, એ લોકો ટામેટા પણ નાખતા હોય છે કઢી કઢી. હા, કઢી કઢીમાં ટામેટા પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. ખબર નહીં આપણને, ઇટ સાઉન્ડ સમથિંગ અમેઝિંગ, પણ એ નાખે અને એ સરસ લાગે છે, એની સાથે બહુ સરસ જાય છે. જીરું લઈશું, અચ્છા, 1/2 ટીસ્પૂન જેટલું. બોરિયા મરચા છે, 3-4 નંગ. અચ્છા, હિંગ લઈશું, 1/2 ટીસ્પૂન જેટલી. વઘાર થઈ ગયો છે. તમાલપત્ર અને હવે કઢી જે ઉકળે છે, હા, ત્યાં લીમડો મૂકી અને ઉપરથી વઘાર કરી દેવાનો છે. અચ્છા, લીમડાના પાન પણ આગળ પડતા રાખીએ છીએ. હા, મને કઢીનો વઘાર થતો હોય ને એ સ્મેલ બહુ જ ગમે. આ કઢીને હવે વઘાર કર્યા પછી 5-10 મિનિટ માટે ઉકળવા દેવાની. ઓકે, એ સૌરાષ્ટ્રની ગળી કઢી બની રહી છે જેની સુગંધ બહુ સરસ આવી રહી છે. હવે તે કઢી સર્વ કરવા માટે રેડી છે કે નહીં આવો જાણી લઈએ. જનીશબેન, કઢી રેડી? કઢી ઉકળી ગઈ છે, બહુ જ સરસ રીતે ઉકળી ગઈ છે. બર્નર ઓફ કરીએ. ઓકે, હવે એનો ઇન્ટરેસ્ટિંગ એક પાર્ટ જે છે કે કઢીમાં આપણે થોડોક ચાનો મસાલો નાખીશું. શું વાત કરો છો, ચાનો મસાલો? હા, અને પણ છેલ્લે? સૌથી છેલ્લે. શું વાત છે,
ચાનો મસાલો નાખીને આમ તો કઢીને ઢાંકી દેવાની હોય, તો એની જે ફ્લેવર જે છે એ બહુ જ સરસ રિલીઝ થાય છે અને અંદર સુધી કઢીમાં એકદમ સરસ બેસી જાય છે. આમ તો ચાના મસાલામાં બધા ખડા મસાલાનો જ ઉપયોગ થયેલો હોય છે. બધા ખડા મસાલા અને ખાસ તો જે એલચી ને તજ લવિંગ, એલચી, મરી અને જાયફળ, બરાબર છે, એ બધા જ જે મસાલાની જે ફ્લેવર છે પિંચ જેટલી આવે એટલે કઢીની આરોમા ઇઝ એક્સેલન્ટ. ઓકે, થોડી કોથમીર ઉમેરીશું. આ તમારું એડિશન છે કે સાચે સૌરાષ્ટ્રની કઢીમાં ચાનો મસાલો એડ થતો જ હોય છે? ત્યાં એકચ્યુઅલી કઢીનો મસાલો ઉમેરાતો હોય, પણ કઢીના મસાલાના અને ચાના મસાલાના જે ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ બને નિયર બાય જ હોય, એટલે જે હેન્ડી હોય તમારી પાસે એ તમે નાખી શકો. ઓકે ફાઇન, સર્વ કરીશું. ચોક્કસ. તૈયાર છે વેરી વેરી ટ્રેડિશનલ એવી સૌરાષ્ટ્રની ગળી કઢી, અને તમે મગની સાદી ખીચડી અથવા તો તુવેરની વઘારેલી ખીચડી સાથે સર્વ કરો તો બહુ જ સરસ લાગે. ઇવન રોટલી, રોટલા, ભાખરી સાથે બધા સાથે બહુ જ સરસ કોમ્પ્લિમેન્ટ કરે છે. ઓકે, આઈ હોપ કે આપણું ભાણું જે મેં ખૂબ જ દિલથી બનાવવાની ટ્રાય કરી છે વ્યુઅર્સને ખૂબ જ ગમશે. ડેફિનેટલી. ગળી કઢી બનાવવા માટે જોઈશે દહીં 2 કપ, પાણી 2 કપ, ચણાનો લોટ 4 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ખાંડ 5 ટેબલસ્પૂન, આદુ 1 ટુકડો, લીલા મરચાં 2 નંગ, વઘાર કરવા માટે ઘી 2 ટેબલસ્પૂન, રાઈ 1/4 ટીસ્પૂન, તજ 4 ટુકડા, આખા મરી 5 થી 6 નંગ, લવિંગ 3 થી 4 નંગ, જીરું 1/2 ટીસ્પૂન, બોરિયા મરચા 3 થી 4 નંગ, હિંગ 1/2 ટીસ્પૂન, તમાલપત્ર 1 પાન, મીઠા લીમડાના પાન 15 થી 20 નંગ, ચાનો મસાલો 1/2 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન. ગળી કઢી બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ બાઉલમાં દહીં લઈ તેમાં પાણી અને ચણાનો લોટ ઉમેરી બ્લેન્ડ કરી પેનમાં લઈ લો. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ અને આદુ મરચાં મિક્સ કરી ઉકળવા દો. હવે વઘારિયામાં ઘી, રાઈ, તજ, આખા મરી, લવિંગ, જીરું, બોરિયા મરચા, હિંગ અને તમાલપત્ર લઈ કઢીમાં મીઠા લીમડાના પાન મૂકી વઘાર કરી દો અને 5 થી 10 મિનિટ માટે ઉકળવા દો. હવે છેલ્લે ચાનો મસાલો અને કોથમીર એડ કરી મિક્સ કરી દો. ત્યારબાદ કઢીને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ગળી કઢી. ફ્રેન્ડ્સ, આ રસોડે જેટલી વાનગીઓ બને છે એમાંથી તમને કેટલી વાનગીઓ પસંદ પડે છે એની જાણકારી અમને કેવી રીતે થશે? અમને મેલ કરો અથવા તો પત્ર લખો અને એ માટેનું સરનામું નોટ કરી દો. રસોઈ શો ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે rasoishow@etv.co.in. ફ્રેન્ડ્સ, આજે તમારી સાથે મને પણ સૌરાષ્ટ્રની સ્વાદિષ્ટ સફરે જવાની બહુ જ મજા પડી. અને હવે તમારા માટે છે સ્પેશિયલ બ્યુટી ટીપ. બદામ, ચારોળી, ગુલાબની પાંદડી અને જાયફળને રાત્રે દૂધમાં પલાળી દેજો. સવારે તેની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી દેજો અને થોડી વાર બાદ ચહેરો સાફ કરી દેજો. તેનાથી તમારા ચહેરા પરના ડાઘ ધબ્બા તો દૂર થઈ જશે, આ સાથે તમારો ચહેરો ચમકીલો બની ઉઠશે. ભાઈ, ચહેરાને ચમકાવવા માંગતા હોય તો આટલી મહેનત તો કરવી પડશે. ચલો, આ સાથે મને આપી દો રજા. આવતીકાલે ફરી મુલાકાત કરીશું. ટિલ ધેન, બાય બાય.